ભારતભરમાં આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિજાપુર મુકામે હર ઘર તિરંગાના નામથી તિરંગા યાત્રા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના પીઢ નેતા પીઆઈ પટેલ દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ભાજપના નેતાઓ વચ્ચેની જૂથબંધીના કારણે અમૃત મહોત્સવમાં બે જૂથ વચ્ચે ઝેર રેડાયું છે. કારણ કે વિજાપુર ભાજપના ધારાસભ્ય રમણ પટેલની જ આમંત્રણ ન આપતા ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ જોવા મળી રહી છે. હરઘર તિરંગા યાત્રા કાર્યક્રમમાં વિજાપુર ભાજપમાં જૂથબંધી એ મહેસાણા જિલ્લા ભાજપમાં ભડકો કરાવી ચૂકી છે. ક્યારે અમે ના પાડવાના નથી અને એ પોતે એમના મનથી નથી આવ્યા, અમે કોઈ ના એમને પાડી નથી. એમ ધારાસભ્ય ભાજપથી નારાજ નથી, ભારતથી નારાજ નથી, પણ એમના આ તાલુકાની વિચારસરણી છે ભાજપની, એની સાથે સંયોજક કરી શકતા નથી એમ, અને કાર્યકરો જોડે સાથે રાખી શકતા નથી. આ કાર્યક્રમ એ જાહેર કાર્યક્રમ હતો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને એની અંદર સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકામાં કોઈ એક નાગરિક પણ એવો બાકી નહોતો કે જેને કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. એવું સમગ્ર નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્યાંક કોઈ કારણોસર ધારાસભ્યશ્રી નહીં આવી શક્યા હોય, પણ આમંત્રણ અમારા આયોજકોએ તમામને આપ્યું હતું. ને આ કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રવાદી કાર્યક્રમ હતો. જેમ ચૂંટણી નજીક આવે ત્યારે જ અત્યારે આ બધા પ્રોગ્રામો આ બધી વાત આવે છે. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા? ગત સંસદમાં પણ અમે જ્યારે એમને મળવા ગયા હતા ત્યારે સંસદની ચૂંટણીમાં પણ એમને એવું કીધેલું કે હું ભારતીય જનતા પાર્ટી સાથે છું નહીં અને હું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશ નહીં. અમારા શીર્ષ નેતૃત્વ જીતુભાઈ એ વખત પ્રદેશ પ્રમુખ હતા, એમને ખબર છે. આ નીતિન પટેલ ભાજપ પ્રમુખ હતા, એમને ખબર છે. આ બધાને જ ખબર છે કે ભાઈ આ હંમેશા આ પ્રકારનું કામ કરવા માટે ટેવાયેલા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન